મારું નામ ઋતિકા રાજાણી છે અને હું 10th સ્ટેન્ડર્ડ માં છું. અને મારું નામ નીરજ રાજાણી છે અને હું 12th સ્ટેન્ડર્ડ માં છું. અમે બંને છેલ્લા 4.5 વર્ષથી પાણી બચાવવાનું અભિયાન ચલાવીએ છીએ. એમાં અલગ અલગ પ્રોજેક્ટ ડેવલપ કર્યા છે જેથી આપણે પાણી બચાવી શકીએ અને પછી એ પાણીનો આપણે પાછો યુઝ કરી શકીએ. અને અમે ઘણી જગ્યાએ બધાને અવેરનેસ સ્પ્રેડ કરીએ છીએ કે આપણે રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરવું જોઈએ જેનાથી ઘણું વોટર સેવ થાય. પાણી કઈ ફેક્ટરીમાં તો બનતું નથી, આપણે જો ચોમાસામાં નહીં બચાવીએ તો પછી આપણે ટાંકા મંગાવવા પડે છે. એટલે જો આપણે વરસાદી રૂપી પાણી બચાવશું તો જ આપણે પાણી વાપરી શકશું, બાકી આવનારી પેઢી પાણી વગર જ જીવશે. એટલે આપણે પાણી અત્યારથી જ બચાવવું જોઈએ. અમારે બંનેનું પ્રેડિક્શન છે કે 2030માં જો પાણી અત્યારે આપણે બચાવશું નહીં તો બહુ તંગી પડશે અને બધાને પાણી બહુ ખૂટશે. અમારા રિસર્ચ પ્રમાણે જો 120 વાનું મકાન હોય અને જો 1 ઇંચ પણ વરસાદ આવે તો 4000 થી 5000 લિટર પાણી બચી શકે અને આપણે તે વાપરી શકીએ. આ મેજિક કુંડુ છે, આમાં આપણે એકવાર પાણી નાખી દઈએ તો 12 થી 15 દિવસ સુધી પાણી નાખવાની જરૂર નથી. અને અંતરિયાળ વિસ્તાર કે પછી આપણી વાડી કે કંઈ હોય તો આપણે ઝાડવા ઉજળી શકીએ. આ રેઇન વોટર હાર્વેસ્ટિંગનો પ્રોજેક્ટ છે જે આપણે ઘરે આપણે કરી શકીએ, આ બધા લોકો કરી શકે છે અને આનાથી ઘણું વોટર સેવ થાય છે. જે આપણું વરસાદરૂપી પાણી હોય એ આપણે બોરવેલમાં આપણે રિચાર્જ કરી શકીએ. આ નોમિનલ કોસ્ટ જ સાવ થઈ જાય ને જો અત્યારે ઉનાળાની સિઝન છે, અત્યારથી જો આપણે કરીએ તો આ ચોમાસે ઘણું પાણી બચાવી શકીએ. આ ફેક્ટરીનો પ્રોજેક્ટ છે, ફેક્ટરીમાં મોટા મોટા રૂફ હોય એમાંથી પણ પાણી ધસમસતું હોય છે, એની બદલે જો આપણે એમાં પાણી બચાવીએ તો 1000 લિટર પાણી બચી શકે. આમાં આપણે રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનિકનો યુઝ કરી અને પાણી બચાવી શકીએ. રાજકોટની ઘણી ઇન્ડસ્ટ્રીમાં અમે જઈને આ પ્રોજેક્ટ કરાવીએ છીએ. અમે 30 થી 40 સ્કૂલમાં અવેરનેસ સ્પ્રેડ કરવા ગયા હતા કે કેવી રીતે છોકરાઓ વોટર સેવ કરી શકે. જેમ કે બોટલ હોય તો એમાં બધા પૂરું પાણી ના પીવે પણ એ એમને જ ફેંકી દે, એના કરતાં આપણે ત્યાં આવી રીતે ટેન્ક રાખી શકીએ સ્કૂલમાં અને જ્યાં છોકરાઓને બચ્યું હોય એ પાણી અંદર નાખી શકે. એનાથી છોકરા આપણી સક્સેડિંગ જનરેશનને કેટલું બધું અવેરનેસ સ્પ્રેડ થાય. એટલે આ પાણી આપણે જે ડ્રમમાં નાખી દઈએ તો ગાર્ડનિંગમાં પછી સ્કૂલ બસ ધોવામાં કે એવી રીતે અન્ય જગ્યાએ વાપરી શકીએ અને જે પાણી બચેલું હોય એ બરબાદ પણ ન થાય.